ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. તેની અંદર યુનિટ 12 રિવિઝન પાર્ટ્સ ઓફ ધ બોડી. તેની અંદર જુઓ બાળ મિત્રો, જે સ્પેલિંગ લખેલા છે તે તમારે ફોલાઈન બુકની અંદર લખતું જવાનું છે. પહેલો સ્પેલિંગ છે એચ એ આઈ આર, હેર એટલે વાળ. ઈ એ આર, ઈયર એટલે કાન. એન ઈ સી કે, નેક એટલે ગરદન. એચ ઈ એ ડી, હેડ એટલે માથું. ઈ વાય ઈ, આઈ એટલે આંખ. એન ઓ S E, nose એટલે નાક. M O U T H, mouth એટલે મોં. S H O U L D E R, shoulder એટલે ખભો. T H U M B, thumb એટલે અંગૂઠો. એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે આંગળીઓ. કેન ઈ ડબલ ઈ, ની એટલે ઘૂંટણ. L E G, leg એટલે પગ. A N K L E, ankle એટલે ઘૂંટી. L I P S, lips એટલે હોઠ. C H E S T, chest એટલે છાતી. E L B O W, elbow એટલે થશે કોણી. H E L, heel એટલે એડી. N A I L, nail એટલે થશે નાક. C H E K, cheek એટલે ગાલ. S T O M A C H, stomach એટલે થશે પેટ. T O N G U E, tongue એટલે થશે જીભ. T E T H, teeth એટલે દાંત. અહીં આપણે સ્પેલિંગ કમ્પ્લીટ કર્યા. હવે પછી નેક્સ્ટ છે જોડકા જોડો. હવે જુઓ બાળ મિત્રો, અહીંયા જોડકા જોડો, તેમાં પહેલું છે હાથ. હાથનો સ્પેલિંગ શું થશે બાળ મિત્રો, તે તમારે જાતે હોમવર્કની અંદર લખવાનું છે. હાથ એટલે થશે હેન્ડ. એડી એટલે હિલ. નખ એટલે થશે નેઇલ. અને પેટ એટલે થશે સ્ટમક. તેના પછી નાક એટલે થશે નોઝ. અને આંખ એટલે થશે આઈ. એ તમારી હોમવર્કની અંદર જોડકા જાતે કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે આઈ કેન હિયર વિથ માય ઇયર્સ, એટલે શું થશે બાળ મિત્રો, હું મારા કાનથી સાંભળી શકું છું, એટલે ખાલી જગ્યાની અંદર આવશે ઇયર્સ. બીજું છે આઈ કેન ટોક વિથ માય માઉથ, હું મારા મોંથી વાત કરી શકું છું, ખાલી જગ્યામાં આવશે માઉથ. ત્રીજું છે આઈ કેન ક્લેપ વિથ માય હેન્ડ્સ, હું મારા હાથથી તાળી પાડી શકું છું, ખાલી જગ્યામાં આવશે હેન્ડ્સ. આઈ કેન સ્મેલ વિથ માય નોઝ, હું મારા નાકથી સૂંઘી શકું છું. ગુજરાતીમાં ભાષાંતર કરો. I hear with my ears,
હું મારા કાન વડે સાંભળી શકું છું, જેમ આપણે ખાલી જગ્યાની અંદર આગળ શીખી ગયા. તેના પછી બીજું છે, આઈ વોક વિથ માય લેગ્સ, હું મારા પગ વડે ચાલું છું. ત્રીજું છે, આઈ રાઇટ વિથ માય હેન્ડ, હું મારા હાથ વડે લખું છું. આઈ સી વિથ માય આઈઝ, હું મારી આંખ વડે જોઉં છું. બાળમિત્રો, અહીં આપણે યુનિટ 12 રિવિઝન કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.